આપણે જે નેક્સ્ટ જે છે એ લર્ન કરવાનું છે બાય પરફોર્મિંગ ઇન ધીસ ફોર વેઝ ધેટ ધે સેટ સર્ટેન પર્સનલ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટુ નોર્મ્સ. તો એની અંદર જે એવરી વર્કર હેઝ નો રિસ્ટ્રિક્ટ ધ આઉટપુટ અધરવાઇઝ હી ઇઝ કન્સિડર્ડ એઝ અ રેટ બુસ્ટર. તો એ રેટ બુસ્ટર છે કે જે આપણે કોઈ આઉટપુટ ઉપર રિસ્ટ્રિક્શન નથી. આઉટપુટ ઉપર રિસ્ટ્રિક્શન હોય તો વ્યક્તિ છે એને આપણે માનો કે પીસ રેટ સિસ્ટમ ઉપર રાખેલા છે, તો જેટલા પીસ પ્રોડ્યુસ કરે એટલું જ આપણે એને રેમ્યુનરેશન આપીએ છીએ. તો પીસ વધારે પ્રોડ્યુસ કરે, હવે આપણે પીસ ઉપર જ રાખેલું છે કે આપણે આટલા જ પીસ પ્રોડ્યુસ કરી શકશું, તો એ વ્યક્તિ છે એ કઈ રીતે પ્રોડ્યુસ કરે. એટલા માટે આપણે આઉટપુટ ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી. એવરી વર્કર શુડ નોટ રિડ્યુસ ધ આઉટપુટ એટ અ લોઅર લેવલ, અધરવાઇઝ ઇઝ કન્સિડર્ડ એઝ ચીઝ લો. બધા વર્કર છે એ જો આઉટપુટ છે એ લોઅર લેવલ ઉપર અને રિડ્યુસ કરી નાખે તો ઓર્ગેનાઇઝેશન કઈ રીતે ચાલે. એવરી વર્કર શુડ નોટ કમ્પ્લેન હિઝ સુપરવાઇઝર રિગાર્ડિંગ એની ઓફ હિઝ કોવર્કર, અધરવાઇઝ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્ક્વેલર. કે તો એ કમ્પ્લેનર છે એવું લાગે છે બધી વાતમાં, એને તો પ્રોબ્લેમ જોઈએ. તો આપણે બધી વસ્તુ છે એ આપણા સુપરવાઇઝર છે એને ન કહી શકીએ કે આ કોવર્કર થી મને પ્રોબ્લેમ છે, આ કોવર્કર આટલું ડિસ્ટર્બન્સ ઉભું કરે છે. અપાર્ટ ફ્રોમ વર્કર્સ, ઇન્સ્પેક્ટર્સ ડુ નોટ હેવ ટુ એક્ટ એન્ડ ડિફરન્શિયેટ વર્કર વિથ રિસ્પેક્ટ ટુ ધ પોઝિશન હી શુડ નોટ પરફોર્મ લાઈક ઇન્સ્પેક્ટર. તો આપણે ઇન્સ્પેક્ટર ની જેમ પરફોર્મ છે એ ન કરવું જોઈએ, બરાબર છે. બાય ધીસ એક્સપેરિમેન્ટ ધોઝ વર્કર હુ આર પ્રોડ્યુસિંગ ધ આઉટપુટ એટ અ સર્ટેન સ્ટાન્ડર્ડ લેવલ વિથ ગુડ સોશિયલ રિલેશન્સ વેર ગેટિંગ એક્સેપ્ટન્સ. તો એમાં એને એક્સેપ્ટન્સ છે એ મળશે. નેક્સ્ટ છે ફાઇન્ડિંગ. તો એની અંદર એને શું મળેલું છે, તો હેથરોન એક્સપેરિમેન્ટ પ્રોવાઈડ અ ન્યુ વે ઓફ મેનેજમેન્ટ થિંકિંગ ફોર ઇમ્પ્રુવિંગ પ્રોડક્ટિવિટી થ્રુ મોટિવેશન, ટીમ વર્ક એન્ડ ગુડ હ્યુમન રિલેશન્સ. તો ગુડ હ્યુમન રિલેશન્સ છે મેન્ટેન થવા જોઈએ. ધેર ઇઝ અ સિગ્નિફિકન્ટ ઇફેક્ટ ઓફ ગ્રુપ ઓન ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર. મેનેજમેન્ટ હેઝ ટુ ડીલ વિથ અ મેમ્બર ઓફ પર્ટિક્યુલર ગ્રુપ એન્ડ નોટ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોયી ફ્રોમ અ સેપરેટ ગ્રુપ અધર ધેન ધ ફોર્મલ ગ્રુપ ઓફ ઓર્ગેનાઇઝેશન. એવરી ગ્રુપ ફોર્મ સર્ટેન નોર્મ્સ એન્ડ કોડ ઓફ કન્ડક્ટ ફોર ઇટ્સ મેમ્બર. તો એના મેમ્બર છે એના સર્ટેન એવા નોર્મ્સ છે કે કોડ છે, બરાબર છે. મેમ્બર્સ એ પ્રોપરલી કરેલા છે અથવા તો ગ્રુપ ફોર્મ્સ છે એને કરેલું છે. સોશિયલ ફેક્ટર્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન હેઝ ગુડ ઇમ્પેક્ટ ઓન ધ પ્રોડક્ટિવિટી. એમ્પ્લોય આર સોશિયલ બિંગ્સ એન્ડ ધેરફોર ધેર સોશિયલ કેરેક્ટરિસ્ટિક ઓલસો ઇન્ફ્લુઅન્સ ધ પ્રોડક્ટિવિટી. તો આપણે પ્રોડક્ટિવિટી છે એના કેરેક્ટરિસ્ટિક્સ છે એને ઇન્ફ્લુઅન્સ કરવાના જેનાથી આપણી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ શકે. ઓર્ગેનાઇઝેશન ઇઝ અ સોશિયલ સિસ્ટમ, સોશિયલ ક્લિક્સ, ઇન્ફોર્મલ સ્ટેટસ સિસ્ટમ, રિચ્યુઅલ્સ એન્ડ મિક્સચર ઓફ લોજિકલ, નોન લોજિકલ, ઇલોજિકલ બિહેવિયર. તો આપણા ઓર્ગેનાઇઝેશન ઘણા બધા લોકો વર્ક કરતા હોય, બધાના બિહેવિયર બધાના લોજિક્સ છે અલગ અલગ હોય છે, તો એ બધાનું મિક્સચર છે ઓર્ગેનાઇઝેશન. ઇન એન ઓર્ગેનાઇઝેશન ધેર મે અરાઇઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ ઇન્ફોર્મલ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ એન્ડ મેનેજમેન્ટ. ધ મેઇન રીઝન્સ ફોર ધીસ કોન્ફ્લિક્ટ આર ડિફરન્ટ ઓબ્જેક્ટિવ ઓફ ગ્રુપ એન્ડ મેનેજમેન્ટ, એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ ઓફ એમ્પ્લોય એન્ડ મેનેજમેન્ટ. આપણે જે મેનેજમેન્ટ છે એ પ્રોપર કરવાનું છે. જનરલી ઇટ હેઝ બીન ફાઉન્ડ ધેટ ફોર્મલી અપોઇન્ટેડ લીડર્સ કેન નોટ પરફોર્મ ધ વેલ અનલેસ એન્ડ અન્ટિલ હી ઇઝ એક્સેપ્ટેડ બાય ધ ગ્રુપ, બરાબર છે. તો એ ગ્રુપથી છે લીડર્સ છે એ બધા જ રોલ પરફોર્મ ન કરી શકે, એના માટે એની અંદરમાં એને લોકો અપોઇન્ટેડ કરેલા છે. એઝ પર ધીસ એક્સપેરિમેન્ટ રોલ ઓફ કોમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એમ્પ્લોઈઝ ટુ એક્ટ રેશનલી towards a goal oriented action. તો બધા જે ઓર્ગેનાઇઝેશનમાં લોકો વર્ક કરે છે બધાનો ગોલ સેમ હોવો જોઈએ, બરાબર છે. તો જ એ ગોલ ઓરિએન્ટેડ વર્ક કરી શકશે. ધ રોલ ઓફ એન એમ્પ્લોય શુડ બી પાર્ટિસિપેટિવ ઇન ડિસિઝન મેકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ફોર ધ રિમૂવિંગ ધ ડાઉટ્સ. તો એમ્પ્લોય છે જો ડિસિઝન મેકિંગ ની અંદર પાર્ટિસિપેટ આપણે એમને કરવા દેશો એ કરશે, તો એનાથી એનું મોટિવેશન વધશે કે એને એક એમ્પ્લોય એ આખી એક ઓર્ગેનાઇઝેશન નો પાર્ટ છે એવું ફીલ થશે, એનો પ્રોબ્લેમ સોલ્વ થશે, એના ડાઉટ્સ છે સોલ્વ થશે. ક્રિટિસિઝમ. તો હેથરોન એક્સપેરિમેન્ટ્સ લેક સાયન્ટિફિક ઓબ્જેક્ટિવિટી એન્ડ રિસર્ચર્સ હેવ બાયસ્ડ એન્ડ પ્રી ડિટર્માઇન્ડ અઝમ્પશન્સ. તો અહીં અલગ અલગ અઝમ્પશન્સ છે, બરાબર છે, કે જે અઝમ્પશન્સ થી ડિટર્મિનેશન્સ થી વર્ક કરશે, એ બાયસ્ડ થી વર્ક કરશે. તો એ બાયસનેસ છે એના કારણે બીજા લોકોની ઇક્વાલિટી છે એવું નહીં લાગે, જેના કારણે એ અનસેફ ફીલ કરશે. ધ કન્ક્લુઝન ઓફ હેથરોન એક્સપેરિમેન્ટ વોઝ સપોર્ટેડ બાય ફ્યુ એક્સપેરિમેન્ટ્સ ઓનલી એન્ડ અપ ટુ ધ પ્લેસ ઓફ એક્સપેરિમેન્ટ. તો અલગ અલગ એક્સપેરિમેન્ટ જે આપવામાં આવેલા છે, ધીસ એક્સપેરિમેન્ટ ડુ નોટ હાઇલાઇટ ધેટ ફેક્ટર બાય વિચ ધ એમ્પ્લોય કેમ ટુ ધ પર્ટિક્યુલર વર્ક પ્લેસ. તો એક પર્ટિક્યુલર વર્ક પ્લેસ ઉપર આવશે અને વર્ક કરશે. ધીસ એક્સપેરિમેન્ટ ડુ નોટ હાઇલાઇટ ધેટ ધ
importance of union status and other factors on the individual behavior ke ena mate apne properly work karva mate ek place upar aavine work karvanu jaruri nathi tame ઘરે થી પણ અથવા તો કોઈ પણ જગ્યાએ થી સારું એવું વર્ક કરી શકો, બેટર પ્રોડક્ટિવિટી આપી શકો, એના સાથે કન્સર્ન છે. ધ પ્લેસ સિલેક્ટેડ ફોર ધ એક્સપેરિમેન્ટ વોઝ નોટ પ્લીઝિંગ ટુ વર્ક, થસ ધ ફાઇન્ડિંગ મેન વુડ બી એપ્લિકેબલ ટુ ધ અધર વર્ક પ્લેસીસ. તો અધર વર્ક પ્લેસીસ છે એના ફાઇન્ડિંગ્સ છે આપણે જોવાના છે. ફાઇન્ડિંગ્સ મેન વુડ બી એપ્લિકેબલ ટુ ધ અધર વર્ક પ્લેસ, અધર વર્ક પ્લેસ છે એના ફાઇન્ડિંગ્સ છે એના સાથે રિલેટેડ નથી. પ્લેસ સિલેક્ટેડ ફોર એક્સપેરિમેન્ટ વોઝ નોટ પ્લીઝિંગ ટુ વર્ક, એક્સપેરિમેન્ટ માટે છે પ્લીઝિંગ વર્ક, આપણે એના માટે આપણે કેવું પડે, નહીં તો વર્ક વર્ક કરે એમ કેવું પડે. એના માટે પોતે જ એક્સપિરિયન્સ અને પોતે જ અંદરથી મોટિવેટ થઈને વર્ક કરે એવું આપણે એને આપવાનું છે. ધીસ સ્ટડી ઇમ્પ્લાઇઝ ધેટ એમ્પ્લોઈઝ આર મીન્સ બટ નોટ ધ એન્ડ. એમ્પ્લોઈઝ આર મીન્સ ટુ બી અચીવ ધ એન્ડ ઓફ ઓબ્જેક્ટિવ, મેનેજમેન્ટ કેન મોડિફાઈ દેમ. તો ઓબ્જેક્ટિવ છે એ મોડિફાઈ કરી શકે અને એ બધું વર્ક છે એન્ડ તો એમ્પ્લોઈઝ જ કરશે. હવે નેક્સ્ટ જે અપ્રોચ છે એ છે હ્યુમન રિલેશન અપ્રોચ. તો હ્યુમન રિલેશન અપ્રોચ છે એની અંદર ઇટ ઇન્ક્લુડ્સ ધ ફિઝિકોલોજી, મીન્સ કે હ્યુમન બિહેવિયર નું એનાલિસિસ, સોશિયોલોજી, એન્થ્રોપોલોજી ફોર મેનેજિંગ ધ પીપલ. હવે જો મેનેજ તમારે પીપલ ને મેનેજ કરવા છે, એને સમજવા છે, તો તમારે એ જ વસ્તુ છે એની અંદર ઇન્ક્લુડ કરવી પડશે. ધ એક્સપર્ટ્સ બિલીવ ધેટ ધ એમ્પ્લોય આર સોશિયલ બિંગ્સ, સો સોશિયલ રિલેશન્સ વિલ ઇમ્પ્રુવ ધેટ દેર જોબ પરફોર્મન્સ એન્ડ ઓપોર્ચ્યુનિટી લેવલ. તો એ ઓપોર્ચ્યુનિટી લેવલ છે ઇન્ક્રીઝ થવું જોઈએ તમારું, બરાબર છે, જોબ પરફોર્મન્સ ઇમ્પ્રુવ થવું જોઈએ. કન્ટ્રીબ્યુટર્સ ફોલોઈંગ આર ધ બિહેવિયરલ સાયન્ટિસ્ટ હુ હેડ ગિવન ધેર કન્ટ્રીબ્યુશન ઇન બિહેવિયર સાયન્સ. તો બિહેવિયરલ સાયન્ટિસ્ટ છે એનો કન્ટ્રીબ્યુશન આપશે, કન્ટ્રીબ્યુશન છે એ આપશે એની અંદર. તો કે બિહેવિયર છે એ આપણે એનાલિસિસ કરી શકીએ, અલગ અલગ કોન્સેપ્ટ આપેલા છે. તો ફર્સ્ટ જે છે કન્ટ્રીબ્યુટર અબ્રાહમ માસ્લો, બટ હાયરાર્કિકલ સ્ટ્રક્ચર ઓફ હ્યુમન નીડ્સ. તો પેલા તો હ્યુમન નીડ્સ નું એક સ્ટ્રક્ચર હોય, તો પેલા એની ફિઝિકલ નીડ હોય, પછી એની હેલ્થ ની નીડ્સ, પછી સોશિયલ કે એનું સ્ટેટસ, એનું નેમ ફેમ થવું જોઈએ, ધેન આફ્ટર એની મીન્સ કે એને કોઈ લક્ઝરી થિંગ્સ છે એના માટે એની નીડ્સ. તો એનું એની એક હાયરાર્કિકલ સ્ટ્રક્ચર છે. ફર્સ્ટ એક મોનેટરી ટર્મ્સ ની અંદર જે રેમ્યુનરેશન મળે એનો યુઝ ક્યાં કરશે, અથવા તો એની પહેલી નીડ શું છે, તો કે મોનેટરી એને રેમ્યુનરેશન મળવું જોઈએ. એની ફિઝિકલ નીડ છે, હેલ્થ નીડ, બરાબર છે, દેન આફ્ટર એની સોશિયલ નીડ્સ છે, બધી નીડ્સ છે એ પૂરી થવી જોઈએ, લક્ઝરિયસ નીડ્સ. મોટિવેશનલ કોન્સેપ્ટ કે એને મોટિવેશન કઈ રીતે મળે છે, તો અમુક વ્યક્તિ છે એને મોટિવેશન મોનેટરી ટર્મ્સ થી મળે, અમુકને અપ્રિશિએશન થી મળે. ફોર સોસાયટી આફ્ટર સેટિસ્ફાઈંગ લોઅર લેવલ ઓફ નીડ્સ, મીન્સ કે ફિઝિકોલોજીકલ સેફ્ટી, સેફ્ટી મીન્સ કે એને જે રેમ્યુનરેશન આપવામાં આવે છે એનાથી એના ફેમિલીનું એનું પોતાનું બધું જ છે એ નીડ પૂરી કરી શકે, એ સેફ્ટી છે, અને એની જોબ જાશે નહીં, બરાબર, એ સેફ્ટી છે. સોશિયલ તો હાયર લેવલ ઓફ નીડ્સ વિલ અરે સેલ્ફ એસ્ટીમ એન્ડ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. સેલ્ફ એસ્ટીમ મીન્સ કે પોતાને સેટિસ્ફેક્શન મળે એવી જોબ છે. નેક્સ્ટ છે ચેરિસ એર્જુરિસ ડોગલસ મેકગ્રોગર રેન્સિસ લાઇકર્ટ. તો there is a need to modify the existing practices by restructuring and redesigning working of employees so that they can satisfy their higher order needs. So any higher order needs se puri kari sakse. Employees are basically good, management should have a humanized working approach to stimulate their efficiency. So any efficiency che pure kari sakse. એમ્પ્લોઈઝ આર અસેટ ઓફ ધ કંપની. તો જે આગળ આપણે ડિસ્કસ કરેલો અસેટ ઓફ ધ કંપની છે એને મેન્ટેન કરવી પડે એને સમજવું પડે. Employees should allow to participate in decision making process. Human relation approach indicate the organization that it is a group of people and it is made up from the collective efforts. So a group of people che ke jena team efforts thi apne organization goal che achieve kari shaksu. The main focus of this approach is on developing the informal relation and humanistic thinking instead of formal and conventional working approach. So આપણે informal relation રાખશું, friendly nature હશે તો એના problem આપણને કહી શકશે, તો આપણે solve કરી શકશું, otherwise છે possible નહીં થાય. This approach is also known as a human behavior approach, behavioral science approach. This approach can be divided into the following areas. તો અલગ અલગ two parts ની અંદર divide કરવામાં આવેલા છે. Interpersonal behavior approach. This approach is mainly focused on studying the individual way of working with others. So, individual એક person છે બીજા સાથે work કઈ રીતે કરે છે, એની સાથે કેવો behave કરે છે, ઈ interpersonal behavior છે એનું analysis કરવા માટેનો approach.
નેક્સ્ટ છે ગ્રુપ બિહેવિયર, કે તો ગ્રુપ ની અંદર એને વર્ક કરવામાં આપવામાં આવેલું છે તો એનું સ્ટડી કરવાનું છે, તો એ કઈ રીતે કરશે? બરાબર છે, એ ગ્રુપ સ્ટડી આપણે ગ્રુપ બિહેવિયર અપ્રોચ ની અંદર જોવામાં આવશે. સોશિયલ રિલેશન એન્ડ બિહેવિયર સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝેશન એઝ અ હોલ, એના અંદર ફીચર્સ આપેલા છે. મેનેજર શુડ પ્રોપરલી યુઝ ધ વેરિયસ ડાયરેક્ટિંગ ટૂલ્સ લાઇક મોટિવેશન, લીડરશીપ, કમ્યુનિકેશન એક્સેટ્રા. ધ ડિસિઝન મેડ બાય ધ મેનેજર શુડ બી બેસ્ડ ઓન ધ હ્યુમન બિહેવિયર સ્ટડી. તો એની હ્યુમન બિહેવિયર સ્ટડી છે એની અંદર કરવામાં આવશે. મોટિવેશન ટૂલ્સ છે. ઇટ ઇઝ ક્લિયર દેટ ધ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સ કેન બી અચીવડ ઓનલી થ્રુ ધ કલેક્ટિવ એફર્ટ્સ ઓફ ઓલ એમ્પ્લોયીઝ. તો બધા એમ્પ્લોયીના જો કલેક્ટિવ એફર્ટ સાથેના એફર્ટ્સ હશે તો જ આપણે આપણા ટીમ વર્ક અને બધું ઓર્ગેનાઇઝેશનના બધા વર્ક પૂરા કરી શકશું. હવે એકબીજા સાથે કોઓર્ડિનેટ નહીં કરે, કમ્યુનિકેશન નહીં કરે તો આપણે વર્ક છે એ પરફોર્મ નહીં કરી શકીએ. એના માટે કલેક્ટિવ એફર્ટ્સ ની રિક્વાયરમેન્ટ છે. The productivity, confidence level, morale of the employees will be raised by human, good human relation at a workplace. So, workplace ની અંદર જો એના સારા એવા ફ્રેન્ડ્સ હશે, એના જે સુપરવાઇઝર મેનેજર હશે એની સાથે સારી રીતે વર્ક વાત કરશે તો એ સારો બિહેવ કરશે, તો એ પ્રોપરલી છે એ વર્ક કરી શકશે, એનો કોન્ફિડન્સ વધશે, એનો મોરલ વધશે, તો એ સારી રીતે વર્ક કરી શકશે, તો આપણું આઉટપુટ છે એ વધારે આવશે. મેરિટ્સ For managerial development, human relation approach is highly significant. This approach proves that the employees are an important asset of the organization. So, important asset is the organization ni jenati properly and saro work kari shakse. Human relation make an effective contribution in the achievement of organizational objectives. Good human relation improves the efficiency and effectiveness of the employees. So, you know, efficiency and effectiveness che, inati, you know, human relation che, saro evo maintain kari shakse. Through this approach, manager may improve their efforts for the job satisfaction of these employees. Then at the job satisfaction marse, then at the efficiency improve marse, security marse. Human relation is motivating people in order to develop the teamwork, which effectively fulfills their need and achieve the organizational goal. Then at the organizational goal, achieve thase, fulfill any need, che fulfill thase, to in a moral increase thase. તો એ આપણે હ્યુમન રિલેશનથી કરી શકીએ. સારા એવા હ્યુમન રિલેશન હોય તો એને સિક્યુરિટી મળે, એને સેટિસ્ફેક્શન મળે, જોબ સેટિસ્ફેક્શન મળશે તો એને મોરલ અને મોટિવેશન મળશે, મોરલ ઇમ્પ્રુવ થશે તો એ બેટર પ્રોડક્શન કરી શકશે. લિમિટેશન્સ છે. તો લિમિટેશન્સ ઇન ધીસ અપ્રોચ ઇઝ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ બટ ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન અ પ્રેક્ટિકલ મીન્સ રેગ્યુલર પ્રેક્ટિસ. તો રેગ્યુલર પ્રેક્ટિસની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરવું ખૂબ ડિફિકલ્ટ છે. સમજવામાં તમને ખૂબ સહેલું લાગે કે આપણે આવી રીતે કરે, બટ એને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન છે એ ખૂબ ડિફિકલ્ટ છે. વિથ હ્યુમન રિલેશન ફેક્ટર, ધ ઓર્ગેનાઇઝેશન ફેક્ટર શુડ ઓલ્સો બી કન્સિડર. તો હ્યુમન રિલેશનની સાથે આપણે ઓર્ગેનાઇઝેશન ફેક્ટર પણ કન્સિડર કરવા પડે, જેમ કે આપણે રૂલ્સ, રેગ્યુલેશન, પ્રોસિજર્સ, પ્લાનિંગ બધું આપણે એની સાથે કન્સિડર કરવું પડે. ધ સ્ટડી એન્ડ પરસેપ્શન રિગાર્ડિંગ ધ હ્યુમન બિહેવિયર એનાલિસ ફ્રોમ ફ્યુ એક્સપિરિયન્સીસ વિચ કેન નોટ બી યુનિવર્સલી એપ્લિકેબલ. ઇન એડિશન ટુ ધેટ, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર એની વન ટુ ફોરકાસ્ટ ફોર હ્યુમન બિહેવિયર. તો હ્યુમન બિહેવિયર છે એની અંદર એને ફોરકાસ્ટ કરવાનું છે, બરાબર છે. તો ઈ ડિફિકલ્ટ છે કે હ્યુમન બિહેવિયર છે ફ્રિકવન્ટલી ચેન્જ થતો હોય. મોર ફોકસ ઓન હ્યુમન રિલેશન એન્ડ બિહેવિયર સ્ટડી લીડ્સ ટુ ઇનિફિશિયન્સી એન્ડ ઇગ્નોરન્સ ઓફ વર્ક ફ્રોમ ધ એમ્પ્લોયર સાઈડ. તો આપણે વધારેમાં વધારે હ્યુમન રિલેશન ઉપર અને બિહેવિયર ઉપર ફોકસ કરશું તો આપણું ફોકસ છે એના વર્ક ઉપરથી હટી જશે. તો વર્ક નહીં કરે તો રિલેશન છે એનું કાંઈ મતલબ નહીં રહે. તો આપણે વર્કની સાથે સાથે હ્યુમન રિલેશન મેન્ટેન કરવાના છે, ખાલી ફોકસ હ્યુમન રિલેશન અને બિહેવિયર ઉપર નથી કરવાનું. તો આઉટકમ ઓફ હ્યુમન રિલેશન ઇઝ અપ ટુ દેટ પર્ટિક્યુલર પ્લેસ ઓનલી. હ્યુમન રિલેશનનું આઉટકમ છે એ ખાલી પર્ટિક્યુલર પ્લેસ ઉપર જ આવશે, કારણ કે આપણે ત્યાં જ રિલેશન મેન્ટેન કરેલા છે. The same outcome cannot be applied at other location and situation. This approach focuses on only on behavioral study and does not consider the output and organization performance. If only behavior upar focus kare che to aplo output che ane performance upar focus nahi karti to e apane kai rite malse to yenu limitations che. Next je apde concept che modern theory ke je apane next lecture ni andar discuss karsu. Thank you.